Jai Sri Swaminarayan, welcome to virtual lecture series of construction technology. As you know, lecture number 13, week 3. Hopefully, તમે કાલનો જે ટ્યુટોરિયલ હતું એ રિફર કર્યું હોય અને બ્લેન્ક પેજીસમાં ડ્રો કરવાનું સ્ટાર્ટ કરી દીધું હોય. ઓકે, એની પહેલાના જે લેક્ચરમાં આપણે શું સમજ્યા હતા, તો કે અંડરિમ પાઇલ કોને કહીએ છીએ, રાઈટ? અંડરિમ પાઇલ એટલે કે જેમાં આપણે પાઇલની નીચે એક બલ્બ જેવું જનરેટ કરીએ છીએ. હવે ટુડેઝ ટોપિક ઇઝ કેઝન્સ. ઓકે, પાઇલ ફાઉન્ડેશન્સ આપણે કમ્પ્લીટ કર્યું, હવે વારો છે કેઝન્સનો. ઓકે, કેઝન શું છે? તો કેઝન એક કેસે પરથી આવેલો છે વર્ડ, બરાબર? કેસે એટલે કે બોક્સ, એક બોક્સ ટાઈપનું સ્ટ્રક્ચર કે જે એઝ અ ફાઉન્ડેશન યુઝ થાય છે, પ્લસ ફાઉન્ડેશનને સિક્યોર કરવા માટે યુઝ થાય છે. તે એક બોક્સ પ્રકારનું બંધારણ છે જે કેવું હોય છે, ગોળ અથવા લંબચોરસ હોય છે, રાઈટ? એટલે આ એની જનરલ ડેફિનેશનમાં આવ્યું, ગોળ અથવા લંબચોરસ. બાકી એના ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સ પ્રમાણે એના શેપ્સ ચેન્જ થતા રહે છે. જે જમીન અથવા પાણીની સપાટીથી કંઈક ઈચ્છિત ઊંડાઈ સુધી, બરાબર, તેને શું કરવામાં આવે છે, નીચે ઉતારવામાં આવે છે. પછી શું થાય છે કે તેનો ઉપયોગ પાણીની નીચે યોગ્ય સ્થિતિમાં પાયો નાખવાના હેતુ માટે થાય છે. કે હવે આપણે રિવર ફ્રન્ટની ઉપર સ્ટ્રક્ચર કરવું છે, બરાબર, રિવર સ્ટ્રક્ચર બનાવવું છે, જેમ કે બ્રિજના પિયર્સ આપણે નાખવા છે, બરાબર, તો પાણીમાં તો આપણે ડાયરેક્ટ કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ ના કરી શકીએ, બરાબર. તો કોઈક એવું વોટર ટાઈટ સ્ટ્રક્ચર જોઈએ જે પાણીને અંદર આવતા રોકતું હોય, બરાબર, જેને કહીએ છીએ કેઝન્સ. જો અહીંયા આગળ છે કેઝન, આ જે તમને નીચેનો પોર્શન દેખાય છે એ શું છે, એ કેઝન છે, બરાબર. એની ઉપર તમે શું કર્યું છે, ફાઉન્ડેશન વોલ, નીચે ફાઉન્ડેશન છે એનું વોલ પ્રિપેર કરી છે, અને એની ઉપર જે આપણે બ્રિજ કે પિયર જે બનાવવાનો હોય એ આપણે રાખેલું છે, એટલે કે આપણે એને સપોર્ટ તરીકે યુઝ કરીએ છીએ અહીંયા આગળ. બાકી એના ડિફરન્ટ યુઝીસ છે. ઓકે, ફરીથી એક વખત, ધ ટર્મ કેઝન ઇઝ ડિરાઇવ ફ્રોમ ધ ફ્રેન્ચ વર્ડ કેસે, બરાબર. ફ્રેન્ચ વર્ડ કેસે પરથી આવેલો છે. ઇઝ અ બોક્સ ટાઈપ સ્ટ્રક્ચર, રાઉન્ડ ઓર રેક્ટેન્ગ્યુલર. ઓકે, વિચ ઇઝ સંક ફ્રોમ ધ સરફેસ ઓફ આઈધર લેન્ડ ઓર વોટર, બરાબર. એને પાણીમાં ઉતારવામાં આવે છે. કેવી રીતે? જમીન પરથી ઉતારવામાં આવે, કાં તો ડાયરેક્ટ આપણે પાણીની અંદર એને ઉતારીએ છીએ. ઓકે, અપ ટુ ડિઝાયર ડેપ્થ. નાવ ક્લાસિફિકેશન્સ ઓફ કેઝન્સ. ઓકે, કયા કયા ટાઈપના કેઝન્સ અવેલેબલ છે? તો એક તો છે બોક્સ કેઝન, સેકન્ડ ઇઝ ઓપન કેઝન ઓર વેલ કેઝન્સ, ન્યુમેટિક કેઝન્સ, બરાબર. બોક્સ એટલે કે ઓપન એટ ટોપ એન્ડ ક્લોઝડ એટ બોટમ, બરાબર. ઓપન છે ટોપમાં અને નીચે જ્યારે બોટમમાં જોઈએ તો એ કેવું હોય, ક્લોઝ ટાઈપનું હોય. હવે ઓપન કેઝનમાં શું છે, તો કે એના નામ પ્રમાણે ઓપન એટ ટોપ એન્ડ બોટમ બંને સાઈડથી એ ઓપન હશે. હવે ન્યુમેટિક કેઝન કેવું છે, તો કે ક્લોઝડ એટ ટોપ અને ઓપન એટ બોટમ, બોક્સ કેઝન કરતાં ઉલટું. ઓકે, અહીંયા ઓપન કેઝનના ડિફરન્ટ ટાઈપ્સ આપેલા છે. તો એક તો છે સિંગલ, મલ્ટીપલ અને સિલિન્ડ્રિકલ, બરાબર. કોઈ સિંગલ પણ હોઈ શકે, કાં તો આપણે એને કન્ટિન્યુઅસલી કન્સ્ટ્રક્શન કરીને મલ્ટીપલ પણ બનાવેલા હોય, અને સિલિન્ડ્રિકલ શેપના પણ હોઈ શકે છે. પહેલું જોઈએ આપણે બોક્સ કેઝન કોને કહીએ છીએ. ઓકે, બોક્સ કેઝન કેવું છે, જો તમને ફિગરમાં દેખાય છે, એટલે ઉપરના પોર્શનમાં કેવું છે, ઓપન છે અને નીચેથી એને બંધ કરેલું છે. ઓકે, એક મજબૂત પાયનો ચુસ્ત જહાજ જે ટોચ પર ખુલ્લો અને તળિયે બંધ હોય છે, બરાબર. એક વેશલ છે જે ફ્લોટિંગ સ્ટ્રક્ચરમાં આપણે બનાવી શકીએ છીએ, કે જેમાં આપણે કોઈ મશીનરી કે એવું મૂકવું હોય, જ્યારે દરિયામાં કન્સ્ટ્રક્શન કરતા હોય, બહુ પાણી બંને સાઈડ છે, બરાબર, વચ્ચેનો કોઈ પોર્શન છે કે જ્યાં આગળ આપણે કોઈ ઇક્વિપમેન્ટ, ડ્રાય પ્લેસ જોઈ ઇક્વિપમેન્ટ મૂકવા માટે, તો ત્યાં આપણે બોક્સ કેઝનને જનરેટ કરીએ છીએ. લાકડા, કોન્ક્રીટ અથવા સ્ટીલનું બનેલું હોય છે. જમીન પર એને શું કરવામાં આવે છે, પહેલાં કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે અને પછી એને ફ્લોટ કરાવવામાં આવે છે પાણીમાં, બરાબર.
પિયર સાઇડ પર એને તરતા મૂકવામાં આવે છે, જ્યાં તે સ્થિતિમાં ડૂબી જાય છે, બરાબર? એટલે એનું વેઇટ હશે, એટલે શું થશે, નીચે નીચે ધીમે ધીમે સિંક થતું જશે. આ પ્રકારના કેઝનનો ઉપયોગ ક્યાં થાય છે? તો જ્યાં બેરિંગ સ્ટ્રેટમ છીછરા હોય, બરાબર. બેરિંગ કેપેસિટી વાળો જે નીચેની સોઇલ છે એ કેવી છે, છીછરી છે, તો એ કન્ડિશનમાં ત્યાં આગળ આપણે યુઝ કરીએ છીએ. અને જ્યાં લોડ ખૂબ ભારે ન હોય, બરાબર, લોડિંગ એની પર ઓછું આવતું હોય. ઓકે, અગેન બોક્સ કેઝન. અ બોક્સ કેઝન ઇઝ અ સ્ટ્રોંગ વોટર ટાઇટ વેસલ ઓપન એટ ટોપ એન્ડ ક્લોઝ એટ બોટમ, બરાબર. ઇટ ઇઝ મેડ ઓફ ટિમ્બર, રિઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ એન્ડ સ્ટીલ. દિસ કેઝન ઇઝ બિલ્ટ ઓન લેન્ડ, ધેન લોન્ચ એન્ડ ફ્લોટેડ ટુ પિયર, બરાબર. પિયર સાઇડ પર આપણે એને લોન્ચ કરીએ છીએ. વેર ઇટ ઇઝ સંક ઇન પોઝિશન, બરાબર. સચ અ ટાઈપ ઓફ કેઝન ઇઝ યુઝડ વેર બેરિંગ સ્ટેટમ ઇઝ અવેલેબલ. ક્યાં આગળ? તો કે સેલો ડેપ્થ હોય ત્યાં આગળ, વેર લોડ્સ આર નોટ વેરી હેવી. નેક્સ્ટ બોક્સ કેઝનમાં જોઈએ તો કે બોક્સ કેઝનના નિર્માણ માટે અનુકૂળ શરતો કઈ છે? કે જ્યારે આપણે બોક્સ કેઝન પ્રિપેર કરવું છે તો આજુબાજુનું એટમોસ્ફિયર કેવું હોવું જોઈએ? તો ફર્સ્ટ, ફાઉન્ડેશનના બેઝની તૈયારી માટે ખોદકામ જરૂરી નથી. હવે અહીંયા આપણે ફાઉન્ડેશનનો બેઝ ઓલવેઝ એક્સ્કેવેટ કરવો પડે, બરાબર. પણ જ્યારે આપણે બોક્સ કેઝન લઈશું તો એમાં એક્સ્કેવેશનની જરૂર નથી, બીકોઝ જે બોક્સ કેઝન છે એની અંદર જ આપણે પાઇલ ફાઉન્ડેશન કે જે ફાઉન્ડેશન કરવાના છે કરી શકીએ છીએ. ફાઉન્ડેશનનો બેઝ પર અગાઉ ફાઉન્ડેશન તૈયાર કરી શકાય છે, બરાબર. એટલે ઓલરેડી કોઈ જૂનો ફાઉન્ડેશન હોય, બરાબર, એની પર આપણે બીજું ફાઉન્ડેશન કરી શકીએ છીએ. હવે અહીંયા પાણીની પ્રવાહ, બરાબર, જે વોટરનો પ્રવાહ છે એ કેવો હોય? જો ધીમો હશે તો એ વેસલ સ્થિરતામાં રહેશે, એટલે કે સ્ટેબલ કન્ડિશનમાં રહી શકશે. પાયાનું મટીરિયલ લૂઝ હોય જેથી તેને ખોદીને સમતલ ધારણ સપાટી બનાવી શકાય છે, બરાબર. પાયાનું મટીરિયલ કેવું હશે? લૂઝ હશે. ઓકે, એટલે એને આપણે કોઈક વખત એવું થાય કે થોડુંક ટિલ્ટ થઈ ગયું છે, બરાબર, તો એને શું કરાય, અહીંયા એક સાઈડથી ખોદીને એને પાછું સ્ટ્રેટ પોઝિશનમાં લઈ શકીએ છીએ. પાણીની ડેપ્થ લગભગ 6 થી 8 મીટર હોવી જોઈએ, એટલે આ એની કન્ડિશન્સ ફેવરેબલ ફોર ધ કન્સ્ટ્રક્શન ઓફ બોક્સ કેઝન્સ હતી, બરાબર. કઈ કઈ હતી? તો એક્સ્કેવેશન ફોર પ્રિપેરિંગ ધ બેડ ઓફ ફાઉન્ડેશન ઇઝ નોટ રિક્વાયર્ડ, એક્સ્કેવેશનની જરૂર નથી પડતી. ધ બેડ ઓફ ફાઉન્ડેશન કેન બી પ્રિવિયસલી પ્રિપેર્ડ ફાઉન્ડેશન, બરાબર. જે બેડ ઓફ ફાઉન્ડેશન એટલે કે બેઝ છે ફાઉન્ડેશનનો, એ પહેલેથી બનાવેલા ફાઉન્ડેશન હોઈ શકે છે. વેલોસિટી ઓફ ફ્લો ઓફ વોટર સ્લો હોય એન્ડ ટુ ગીવ સ્ટેબિલિટી ટુ ધ કેઝન અગેન્સ્ટ સ્કોર. સ્કોર મતલબ કે ખવાણ થઈ જાય છે નીચે. એ ધ બેડ મટીરિયલ ઇઝ લૂઝ ઇનફ એન્ડ ઇટ ઇઝ પોસિબલ ટુ ડ્રેજ આઉટ, બરાબર. બેડ મટીરિયલ જે છે આપણે કેઝન બોક્સ કેઝનની અંદર મટીરિયલ જે ફિલ કરીશું, ઓકે, એ કેવું હશે? લૂઝ હશે, જેમ કે રેતી જ ભરેલી હશે. રેતી કાં તો જેની બેરિંગ કેપેસિટી વધારે છે એવી માટી ભરેલી હશે, બરાબર. એટલે લૂઝ સોઇલ થઈ, એટલે ત્યાં આગળ આપણે ખાડો કરીને એ જો આપણું પાઇલ ફાઉન્ડેશન જે આપણે કરતા હોય એ ટેઢું થઈ જાય કે વાંકું થઈ જાય તો એને આપણે પાછું લેવલમાં લાવી શકીએ છીએ. ડેપ્થ ઓફ વોટર ઇઝ 6 થી 8 મીટર્સ. નાવ ઓપન કેઝન. એક ખુલ્લું કેઝન, બરાબર, ઉપરથી અને નીચેથી, બરાબર, ટોપ અને બોટમ બંને સાઈડથી ખુલ્લું હોય છે. કેનું બનેલું છે? તો કે લાકડા, પ્રબલિત કોન્ક્રીટ એટલે કે રિઇન્ફોર્સ કોન્ક્રીટ, સ્ટીલ અથવા ચણતરનું, બરાબર. શેના માટે યુઝ થાય છે? તો કે મકાન અને પુલના ફાઉન્ડેશન્સ માટે યુઝ થાય છે, બરાબર. ખુલ્લા કેઝન્સને વેલ ફાઉન્ડેશન્સ પણ કહીએ છીએ. વેલમાં જેવી રીતે ઉપર અને નીચેનો પોર્શન ઓપન હોય છે, બરાબર, એ ટાઈપનું ફાઉન્ડેશન છે, એટલા માટે એને વેલ ફાઉન્ડેશન પણ કહીએ છીએ. તેનો ઉપયોગ રેતાળ અથવા નરમ બેરિંગ સ્ટ્રેટમ પર કરવામાં આવે છે. કઈ કઈ ટાઈપની જમીન પર થાય છે? તો કે રેતાળ હોય ત્યાં અને સોફ્ટ સોઇલ હોય ત્યાં. બીકોઝ કેવું છે, તો કે એની જે કિનારીઓ હશે એની જો આઉટર બાઉન્ડ્રીસ હશે એ જ આપણે ડીપમાં એને ઉતારવાની છે, તો એના કારણે શું હોવું જોઈએ, સોફ્ટ સોઇલ હશે તો ઇઝીલી નીચે બેસી શકશે, બરાબર. અને જ્યાં સપાટીની નીચે ડેપ્થ સુધી કોઈ પણ ફોર્મ બેડ ઉપલબ્ધ
નથી, બરાબર. એ નીચે સુધી આપણને ક્યાંય રોક બોટમ મળતું નથી એવી કન્ડિશનમાં. જેમ કે આપણે ફ્રિક્શન પાઇલ લેતા હતા, રાઈટ? ફ્રિક્શન પાઇલમાં શું થાય કે નીચે તમને રોક સ્ટ્રેટા ના મળે, એવી જ કન્ડિશન કેઝનમાં થાય છે. ભારતમાં પુલો માટે સૌથી સામાન્ય પ્રકારના ડીપ પાયા બનાવે છે, એટલે આ ઓપન ટાઈપના કેઝન છે એમાં જનરલી યુઝ ફાઉન્ડેશન્સ કરવા માટે થાય છે. જો અહીંયા આગળ તમને આ સ્ટ્રક્ચર દેખાય છે વોટરની અંદરનું, બરાબર, આ જે હોલો પોર્શન્સ છે, બરાબર, એ આપણા શું છે, ઓપન કેઝન્સના ટાઈપ્સ છે. અને એને આપણે કેવી રીતે કરેલું છે કન્સ્ટ્રક્ટ, કે મલ્ટીપલ કેઝન, બરાબર, એક કરતાં વધારે બોક્સિસ છે અંદર, એક કરતાં વધારે બોક્સિસ છે એટલા માટે એને આપણે મલ્ટીપલ કેઝન ઓપન વેલ પણ કહીએ છીએ. ઓકે, ફરીથી એક વખત, એન ઓપન કિચન ઇઝ અ બોક્સ ટાઈપ, બોક્સ ઓફ ટિમ્બર, રિન્ફોર્સ કોન્ક્રીટ, સ્ટીલ ઓર મેસનરી, ઓકે, વિચ ઇઝ ઓપન એટ ટોપ એન્ડ બોટમ, બરાબર. દે આર યુઝડ ઓન સેન્ડી ઓર સોફ્ટ બેરિંગ સ્ટ્રેટમ એન્ડ લાર્જ ડેપ્થ બિલો ધ સ્ટ્રક્ચર્સ ઇઝ નોટ અવેલેબલ, એવી કન્ડિશનમાં આપણે યુઝ કરીએ છીએ. દે ફોર્મ ધ મોસ્ટ કોમન ટાઈપ્સ ઓફ ડીપ ફાઉન્ડેશન્સ ફોર બ્રિજિસ ઇન ઇન્ડિયા. મોસ્ટ કોમન ટાઈપ ઓફ ફાઉન્ડેશન જે છે એ ઓપન વેલ કેઝન્સ છે. ઓકે, ડિફરન્ટ શેપ્સ ઓફ વેલ, બરાબર. તો કોમન ટાઈપ્સ ઓફ વેલ શેપ્સ આર સિંગલ સર્ક્યુલર, રેક્ટેન્ગ્યુલર, ટ્વીન સર્ક્યુલર. ટ્વીન મતલબ કે બે એક સાથે સર્ક્યુલરમાં આપણે બનાવેલું હોય એવું. ઓકે, ટ્વીન સર્ક્યુલર, ડમ્બ વેલ, ડબલ ડી મતલબ ડી શેપનો હશે, ઓકે, એની ફિગર પણ આપણે જોઈએ, અને ટ્વીન હેક્ઝાગોનલ પ્લસ ટ્વીન ઓક્ટાગોનલ. હેક્ઝાગોનલ એટલે છ બાજુઓ હોય એવું, બરાબર, એક બે ત્રણ ચાર પાંચ અને છ. અહીંયા એટલું પરફેક્ટલી નહીં બને, બટ સિક્સ બાજુ જેટલું હશે, ઓકે, અને ટ્વીન ઓક્ટાગોનલ, ઓક્ટાગોનલ એટલે કે આઠ બાજુઓ હોય એની. ઓકે, અહીંયા જોઈએ શેપ્સ. ઓકે, સિંગલ સર્ક્યુલર, ટ્વીન સર્ક્યુલર મેં કીધું એમ બે સર્ક્યુલર હોય. ડમ્બ વેલ, બરાબર, એ જે સર્ક્યુલરનો બહારનો પોર્શન છે એની જગ્યાએ એને કેવું કરેલું છે, થોડુંક ઇન્ફિનિટી શેપમાં આપેલું છે. પછી ડબલ ડી, તો સામ સામે ડી જેવો શેપ બનતો હોય એવું. પછી ટ્વીન હેક્ઝાગોનલ, છ બાજુઓવાળા બે. ટ્વીન ઓક્ટાગોનલ એન્ડ રેક્ટેન્ગ્યુલર, એટલે આટલા ટાઈપ્સના આપણા વેલ ફાઉન્ડેશન્સ હોય છે. નેક્સ્ટ, ધ ચોઇસ ઓફ અ પર્ટિક્યુલર શેપ ડિપેન્ડ્સ અપોન ધ ફોલોઈંગ ફેક્ટર્સ, બરાબર, કે જે આપણે શેપ કયો લેવો એ કોની પર ડિપેન્ડ કરે છે વેલ ફાઉન્ડેશનનો. તો પહેલાં તો કે સ્ટ્રક્ચર કયા ટાઈપનું છે, ઓકે, પ્લસ કૂવા પર લાગતા ઉર્ધ્વ અને ક્ષિતિજ બળ. ઉર્ધ્વ મતલબ કે અપલિફ્ટ પ્રેશર એન્ડ ક્ષિતિજ બળ એટલે કે હોરિઝોન્ટલ ફોર્સિસ વેલ પર કેવા લાગે છે. પિયર અથવા એબેટમેન્ટનો નીચેનો ભાગ, બરાબર, કેવો છે એની પર કૂવાને ડૂબાડવાનો ખર્ચ કેટલો. હવે આ ફાઉન્ડેશન્સ કેવા છે, પ્રિકાસ્ટ છે, બરાબર, એને આપણે પહેલેથી બનાવીને પછી પાણીમાં ઉતારવાના હોય છે, તો એને જ્યારે સિંક કરાવવાનું હોય ત્યારે કેટલો ખર્ચ આવે છે એની પર ડિપેન્ડ કરે છે. અને કૂવાને નીચે ઉતારતી વખતે નમી જવાની કે ખસી જવાની સંભાવના. હવે તમે જ્યારે ધીમે ધીમે એને ફ્લોટ કરાવતા હો ત્યારે શું થઈ શકે છે, એ કાં તો ઊંધું પડી થઈ શકે છે, કાં તો પછી એ ખસી આપણે જે જગ્યાએ એને મૂકવું છે એની જગ્યા કરતાં બીજી જગ્યાએ જઈ શકવાના ચોઈસ ચાન્સીસ વધી જાય છે. એટલે એ સોઇલ પર પણ ડિપેન્ડ કરે છે. ડાયમેન્શન્સ ઓફ બેઝ ઓફ પિયર ઓર એબેટમેન્ટ, ઇઝ ઓફ સિંકિંગ, કોસ્ટ ઓફ સિંકિંગ એન્ડ શટરિંગ, વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ ફોર્સિસ, ઓકે, કન્સિડરેશન્સ ઓફ ટિલ્ટ એન્ડ શિફ્ટ ડ્યુરિંગ સિંકિંગ. ઇન કેસ ઓફ સોફ્ટ સ્પાન, બરાબર, શોર્ટ સ્પાન હોય તો 18 મીટર સુધી આપણે ફાઉન્ડેશન વેલને સિંગલ સર્ક્યુલર અપ ટુ 6 મીટર ડાયામીટર ઓર ઓક્ટાગોનલમાં ડિઝાઇન કરીએ છીએ. મિનિમમ સાઇઝ ઓફ સર્ક્યુલર વેલ શુડ બી 1.5 મીટર, બરાબર, મિનિમમ સાઇઝ આપણે સર્ક્યુલર માટે 1.5 મીટર રાખીએ છીએ. અને મેક્સિમમ ઓફ અ સિંગલ વેલ, બરાબર, એ કેટલી રાખીએ છીએ આપણે, 9 મીટર જેટલી. ઓકે, એટલે આનાથી જો વધી જશે તો પછી શું થશે, એનામાં તૂટવાના ચાન્સીસ વધી જાય છે, બરાબર. એટલે આટલી જ એની સાઇઝ આપણે
લિમિટ કરાવ્યો છે. અને કોન્ક્રીટનું સ્ટેનિંગ હોય તો 9 મીટર અને 6 મીટર, ક્યારે બ્રિક મેસનરીની સ્ટેનિંગ આપણે પ્રોવાઈડ કરતા હોઈએ ત્યારે. ઓકે, આજના લેક્ચરમાં આટલું જ. ક્વેશ્ચન તમે નોટ કરી લેજો. એનલિસ્ટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેઝન્સ, કયા કયા ટાઈપના કેઝન્સ છે અને ક્યાં સુધીમાં સબમિટ કરવાનું છે આપણે, તો કે ફ્રાઈડે 10 વાગ્યા સુધીમાં. હવે તમને બધાને શિડ્યુલ મળી ગયું હશે કે આપણી એક્ઝામ્સ મંડેથી સ્ટાર્ટ થાય છે, બરાબર? તો તમને મલ્ટિપલ ક્વેશ્ચન્સ હું મોકલી આપીશ, એમાંથી જ તમારે પ્રિપેર કરીને એક્ઝામ કન્ડક્ટ કરવાની છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં શું જોઈશું, એટલે કે ફ્રાઈડેમાં, તો વેલ કોમ્પોનન્ટ્સ એન્ડ ધેર ફંક્શન્સ, બરાબર? કયા કયા વેલ કોમ્પોનન્ટ્સ અને તેના ફંક્શન્સ છે. વેલ સિંકિંગ ઓપરેશન, બરાબર, કે આપણે જે વેલને પાણીમાં ફ્લોટ કરાવવાના છે તો એના કયા કયા ઓપરેશન્સ છે. અને ન્યુમેટિક કેઝન, જે થર્ડ વન કેઝનનો ટાઈપ છે, એ આપણે જોઈશું. ઓકે, સો આજના લેક્ચરમાં આટલું જ. સાઇનિંગ ઓફ. જય શ્રી સ્વામિનારાયણ.